આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વિદ્યુત બોર્ડ ઓફિસમાં કોના બાપની દિવાળી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમ કે ઓફિસમાં ફરજ બજાવતા અધિકારીઓ આજે રજાની મજા માણી રહ્યા છે અને તેમની ઓફિસમાં લાઇટો તેમજ પંખા ચાલુ પડ્યા છે, તો બીજી તરફ ધાનેરા શહેરમાં લાઇટનો કાપ હોવાથી લોકો ભારે બફારાનો સામનો કરી રહ્યા છે. આપે કદાચ કહેવત સાંભળી હશે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું. આવો જ ઘાટ ઘડાયો છે તંત્ર દ્વારા. અગાઉ 3 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર દ્વારા બધા જ અધિકારીઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ધાનેરાના વીજ ઓફિસ દ્વારા વીજ લાઇનોનું સમારકામ શરૂ કર્યું છે અને ધાનેરામાં લાઇટ કાપ આવ્યું છે. તો આટલા દિવસ લોકોએ શું કર્યું તે મોટો સવાલ છે. ધાનેરા વિદ્યુત બોર્ડ દ્વારા પ્રિમોન્સૂન પ્લાનની શું કામગીરી કરી તેવા અનેક સવાલો ધાનેરામાંથી ઉઠવા પામ્યા છે. ધાનેરામાં લાઇટનો કાપ હોવાથી ધાનેરા વાસીઓને ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ આજે મહિનાનો 4th શનિવાર હોવાથી વિદ્યુત બોર્ડના અધિકારીઓને રજા માણી રહ્યા છે અને વિદ્યુત બોર્ડ ઓફિસમાં લાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા અને તમામ ખુરશીઓ ખાલી જોવા મળી હતી. એક બાજુ વિદ્યુત બોર્ડ દ્વારા વીજળીને બચાવવા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી બાજુ તેમના જ અધિકારીઓ જાણે કોણા બાપની દિવાળી એમ ઓફિસમાં લાઇટ તેમજ પંખા ચાલુ રાખી મજા માણી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે લગતા વળગતા અધિકારીઓ શું પગલાં ભરે છે તે તો સમય જ બતાવશે. સુરેશ ગલચર, ZS TV, બનાસકાંઠા.